तो विद्यार्थी मित्रों आज आप धोरण 11 प्रकरण 2 संबंध अने विधेय मित्रों अपने संबंध अने विधेय में विधेय नो प्रदेश अने विस्तार એટલે સ્વાધ્યાય 2.3 2.3 ની અંદર આપણે દાખલા નંબર 5 માં વિધેયના વિસ્તાર વિશે ભણ્યા એટલે કે પ્રદેશ ગણ એટલે આઉટપુટ મળે તેવું ઇનપુટ અને વિસ્તાર ગણ એટલે કે ઇનપુટ આપે અને જામે સામે જે આઉટપુટ મળે તે એટલે વિસ્તાર તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક ની અંદર આપણે થોડા ઘણા દાખલા જોયા ત્યાર પછી વિસ્તાર ગણના જેડબલી ના દાખલા આજે જોઈએ બરાબર ધ્યાન રાખીજો હવે જેડબલી ના વિસ્તાર ગણના દાખલાઓ છે મિત્રો એ ચાર રીતે ગણી શકાય जेडबली ना विस्तार गणना दाखला એટલે કે આપેલા વિધેયનો વિસ્તાર મેળવો એ ચાર રીતે ગણી શકાય એક તો આપણે જે રીત સમજાવી છે તે બીજી મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ ભણ્યા છે અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ ધારો કે x² છે આ વર્ગમૂળની અંદર સ્ક્વેર છે આપણો સ્ક્વેર છે એટલે આપણે ત્રણે ત્રણ ઉદાહરણ છે એ દ્વિઘાત સમીકરણ છે પરંતુ બીજા અને ત્રીજામાં દ્વિઘાત સમીકરણ વર્ગમૂળની અંદર છે હવે આપણને ખ્યાલ છે કે દ્વિઘાત સમીકરણ ની થિયરી આપણે થોડી ઘણી મેં PDF તમારી પાસે છે તો આ બિંદુ જે છે એના અહીંયા આપણે ખ્યાલ છે પરંતુ તે થિયરી ભણવાની આપણે બાકી હોવાથી દ્વિઘાત સમીકરણની રીતે આપણે વિસ્તાર મેળવીશું નહીં ત્યાર પછી ત્રીજી રીત છે મિત્રો એ વિકલનની મદદથી વિકલનની મદદથી વિસ્તાર શોધી શકાય કોઈ પણ સમીકરણનો વિસ્તાર શોધવો હોય તો વિકલનની મદદથી ભણી શકાય હવે વિકલન પણ મિત્રો તમારે ફિઝિક્સની અંદર ધોરણ 11 માં આવશે અને આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર લક્ષ અને વિકલન આવે છે એ પણ આપણે ભણ્યા નથી એટલે ત્રીજી રીત પણ કરી શકીશું નહીં ત્યાર પછી ચોથી રીત છે ગ્રાફની રીત છે એટલે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણનો ગ્રાફ દોરો એ ગ્રાફ પરથી તેના વિસ્તારનો ખ્યાલ આવશે ક્લિયર પરંતુ તે ચારમાંથી એક રીત અત્યારે આપણે ગણીએ છીએ જે સરળ છે દ્વિઘાત સમીકરણની થિયરી આપણે ભણવાની બાકી છે વિકલનની મદદથી પણ આપણે થિયરી બાકી છે ગ્રાફિકલીની પણ થિયરી બાકી છે એટલે આપણે અત્યારે પૂર્ણ વર્ગની રીતે જેથી કરીને આ સરળ પડે ઉપરાંત પૂર્ણ વર્ગ બનાવવો જે છે એ તમે આગળના ધોરણમાં ભણી ચૂકેલા છો એટલે આપણે તે રીતની મદદથી કોઈ પણ સમીકરણનું વિસ્તાર મેળવીએ આપણી પાસે પહેલો દાખલો છે કે fx બરાબર x² - x - 3 નો વિસ્તાર મેળવો તો સૌથી પહેલું સ્ટેપ યાદ રાખવાનું કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય અને તેનો મારે વિસ્તાર શોધવાનો હોય તો તેને પૂર્ણ વર્ગ બનાવવાનો તો આ પૂર્ણ વર્ગ નથી આપણે શું કરીએ fx બરાબર x² - x તો પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ જે છે આપણે ઉમેરીને વાત કરીએ તો અંતિમ પદનું સૂત્ર તમને ખ્યાલ હોય તો આવું તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો આમાં તમે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ કરશો એટલે અંતિમ પદ 1/4 આવશે તો 1/4 પ્લસ કરીએ અને માઇનસ કરીએ આ ત્રણ તો ઓલરેડી રકમમાં છે જ એટલે 1/4 ઉમેરી અને બાદ કરીએ ક્લિયર આ બધાને 1/4 પ્લસ કરીએ માઇનસ કરીએ હવે આ ત્રણ પદ જે છે મિત્રો એ પૂર્ણ વર્ગ છે કયો તો કે x - 1/2 નો હોલ સ્ક્વેર છે આ ત્રણ પદ આનું સાદુરૂપ આપી દીધું તો 4 ગુણ્યા 3 એટલે -12 -1 એટલે -13 ના છેદમાં 4 આ વર્ગ બન્યો હવે આપણને મિત્રો ખ્યાલ છે કે કોઈ પણ નો વર્ગ હોય કોઈ પણ ચલ સંખ્યા કારણ કે x - 1/2 છે એ ચલ છે આપણને ખ્યાલ છે કે x આપણે જાણતા નથી ક્લિયર x - 1/2 ની કિંમત કેટલી છે મને ખબર નથી પણ તેનો વર્ગ છે તો આપણને ખ્યાલ છે કોઈ પણ ના વર્ગની મિનિમમ કિંમત કેટલી હોય 0 હોય કોઈ પણ નો વર્ગ શૂન્ય થી ક્યારેય નાનો હોય નહીં કેમ તો કે ઋણ સંખ્યાનો વર્ગ તો ધન જ થાય શૂન્ય નો વર્ગ શૂન્ય થાય પરંતુ શૂન્ય થી નાની કોઈ પણ સંખ્યા હોય તેનો વર્ગ શૂન્ય થી મોટો થાય કારણ કે -1 શૂન્ય થી નાના છે મિત્રો આ 0 છે આ -1 છે -2 છે -1 એટલે કે 0 ની ડાબી બાજુની બધી સંખ્યા 0 થી નાની છે જો વર્ગ કરવામાં આવે તો આ બધી સંખ્યા 0 થી મોટી થાય આમ કોઈ પણ ચલ સંખ્યાનો વર્ગ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખી શકાય આ ધ્યાનમાં રાખજો આપણે આગળ ધોરણ 12 ની અંદર પણ આ કન્સેપ્ટ ઉપયોગી થશે કોઈ પણ નો વર્ગ જે છે એ 0 કે 0 થી મોટો જ હોય લા લખીએ ક્લિયર પણ જો આ પદ 0 કે 0 થી મોટું હોય ક્લિયર તો આમ બંને બાજુ આપણે -13/4 ઉમેરીએ એટલે આમાં -13/4 કરીએ જમણી બાજુ 0 -13/4 તો આના પરથી મળ્યું કે x - 1/2 નો હોલ સ્ક્વેર -13/4 એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ -13/4 મળે એનો મતલબ છે કે આખી પદાવલી છે એની ઓછામાં ઓછી કિંમત કેટલી મળી મને -13 ના છેદમાં
चार अने आना बराबर शुं छे आपणुं fx तो आपणा fx नी ओछामां ओछी किंमत मने केटली मळी माइनस थर्टीन बाय फोर क्लियर अने आपणे ख्याल छे माइनस थर्टीन बाय फोर नानामां नानी छे तो मोटा मोटी केटली तो क्यां सुधी आनो मतलब एवो थाय ने आपणे ख्याल छे કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ થર્ટીન બાય ફોર એનો મતલબ કે માઇનસ તેર ના છેદમાં ચાર થી મોટી તો મોટી એટલે કેટલી તો આપણને ખ્યાલ છે આપણે અંતરાલ ભણ્યા છીએ ઇન્ફિનિટી સુધી તો આમ વિધેયનો વિસ્તાર વિસ્તાર મતલબ એફએક્સ ની કિંમત સંવૃત અંતરાલ માઇનસ તેર ના છેદમાં ચાર થી અનંત અને અનંત છે ત્યાં આપણે નાનો કૌંસ કરીએ છીએ કેમ તો કે અનંત જે છે એ કોઈ સંખ્યા નથી માત્ર ખૂબ જ મોટી સંખ્યાનો સંકેત છે અને સંકેત હોય તેનો સંખ્યામાં સમાવેશ થાય નહીં માટે ઇન્ફાઇનાઇટનો સમાવેશ અંતરાલમાં નહીં હોય માટે ત્યાં નાનો કૌંસ કરીએ છીએ મોટો કૌંસ કરતા નથી તો આ થયું મિત્રો વિધેયનો વિસ્તાર ક્લિયર બીજું કે વિધેયના વિસ્તારની અંદર કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ વિધેયનો વિસ્તાર મેળવો એટલે આપણને ખ્યાલ છે કે મિત્રો આ એક્સ છે એને ઇનપુટ કહેવાય અને અહીં જે મને વેલ્યુ મળે ટોટલની એને કહેવાય આઉટપુટ એક્સની કિંમત મૂકવાથી જમણી બાજુ જે કુલ વેલ્યુ મને મળે તેને વિસ્તાર કહેવાય આ ખ્યાલ છે અથવા જનરલી કહીએ કે એક્સ આપણો પ્રદેશ હોય તો એફએક્સ છે એ વિસ્તાર કહેવાય અથવા યામ સિસ્ટમની અંદર એટલે કે કાર્તેજીય યામમાં મારે દર્શાવવું હોય તો મને ખ્યાલ છે કે આ એક્સ અક્ષ હશે આ વાય અક્ષ હશે તો આ કોઈ પણ બિંદુ છે દાખલા તરીકે વન ટુ હોય તો સંબંધની અંદર ભણ્યો કે પહેલો ઘટક છે એ પ્રદેશ કહેવાય બીજો ઘટક એ વિસ્તાર કહેવાય તો આ બીજો ઘટક છે મિત્રો એ કયા અક્ષ પરનો હતો વાય અક્ષ પરનો તો જનરલી વિધેયનો વિસ્તાર એટલે વિધેયનો વાયમ આવું બોલીએ તો પણ સાચું છે અથવા fx બોલીએ તો પણ સાચું છે આપણે ઘણી વખત fx ને y દ્વારા દર્શાવીશું કેમ તો કે આ ક્રમિક જોડ મેં લખી દે તો 1 છે x છે અને 2 છે ઈ સામે y છે ક્લિયર એટલે વિધેયનો વિસ્તાર મેળવો અથવા વાયમ મેળવો આવું જો બોલવામાં આવે તો એ સાચું છે તેમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ ત્યાર પછી બીજો દાખલો છે મિત્રો fx બરાબર સ્ક્વેર રૂટ x સ્ક્વેર માઇનસ 3x પ્લસ 2 નો વિસ્તાર મેળવો એટલે fx ની કિંમત મેળવવી આપણે શું કરીએ કે આ વર્ગમૂળ છે એની અંદર દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણની અંદર મારા સાહેબે મને શું કીધું તો કે પૂર્ણ વર્ગ બનાવવા તો પૂર્ણ વર્ગ બનાવવાનું શા માટે બનાવવાનું એ હું સમજાવીશ હવે પૂર્ણ વર્ગની અંદર જે દ્વિઘાત સમીકરણ છે મિત્રો એને આપણે પૂર્ણ વર્ગ બનાવવું હોય તો અંતિમ પદનું સૂત્ર પાછું મધ્યમ પદ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો મધ્યમ પદ નો વર્ગ એટલે 9x² છેદમાં 4 ગુણ્યા x² ઉડી જશે એટલે 9/4 પ્લસ 2 હતા આ 9/4 પ્લસ કર્યા તો માઇનસ કરવા પડે ગણિતની અંદર ઉમેરી અને એટલે બાદ કરીએ છીએ સમાન પ્રક્રિયા કરવી પડશે હવે આ પ્રથમ ત્રણ પદ છે મિત્રો એ થયું x - 3/2 નો હોલ સ્ક્વેર જો પૂર્ણ વર્ગ થયા આ બે પદ છે એનું સાદરૂપ 4 લસાઅલે 4 ગુણ્યા 2 8 - 9 એટલે માઇનસ 1 ના છેદમાં 4 ક્લિયર પાછું મિત્રો આમાં વર્ગમૂળ નથી એટલે ડાયરેક્ટ આપણો જવાબ આવે આની અંદર વર્ગમૂળમાં પદ છે હવે આપણે ખ્યાલ છે મિત્રો કે વર્ગમૂળનું ઇનપુટ છે એ ન્યૂનતમ 0 હોય આપણે ખ્યાલ છે વર્ગમૂળની અંદર આપણે અગર પ્રદેશ ગણમાં ભણ્યા છીએ કે વર્ગમૂળની અંદર જે સંખ્યા હોય એ 0 કે 0 થી મોટી જ હોય કેમ તો કે ઋણ સંખ્યા હોય તેનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવે નહીં એટલે વર્ગમૂળની અંદર આ કિંમત જે છે એ કેવી હોવી જોઈએ તો કે ન્યૂનતમ 0 હોવી જોઈએ ક્લિયર માટે જો ન્યૂનતમ કારણ કે આપણે વિસ્તાર મેળવવાનો છે વિસ્તાર એટલે શું તો કે ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત સૌથી ઓછામાં ઓછી કિંમત અને સૌથી મોટા મોટી કિંમત આપણે આંકડા શાસ્ત્રમાં વિસ્તાર ભણ્યા છે તમને ખ્યાલ હોય તો આંકડા શાસ્ત્રની અંદર વિસ્તારમાં શું કરતા આપણે આર બરાબર સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન ક્લિયર તો વિધેયના વિસ્તારમાં એટલે વિધેયની સૌથી નાનામાં નાની કિંમત અને વિધેયની સૌથી મોટામાં મોટી કિંમત છે એને હું અંતરાલમાં લખું કારણ કે આંકડા શાસ્ત્રમાં શું થતું કે આપેલી માહિતીનો વિસ્તાર એટલે કે આપેલી માહિતી કેટલી વિસ્તરેલી છે એનું ચોક્કસ માપ એને આપણે વિસ્તાર કહેતા જ્યારે વિધેયનો વિસ્તાર એટલે તો કે વિધેયનું ઇનપુટ આપેલા ગણમાંથી લેવામાં આવે તો એનું આઉટપુટ કેટલું શક્ય છે એ બધી સંખ્યાઓનો ગણ એ અનંત હોય છે અને અનંત હોય છે માટે આપણે અંતરાલ લખીએ છીએ ક્લિયર એટલે વિધેયની ઓછામાં ઓછી કિંમત હું મેળવી લઉં તો કહી શકાય કે નાના નાની કિંમત આ ત્યાંથી ઇન્ફિનિટી એ વિધેયનો વિસ્તાર થશે ક્લિયર આંકડા શાસ્ત્રમાં વિસ્તાર તરીકે કોઈ એક અંક મળતો જ્યારે વિધેયની અંદર વિસ્તાર તરીકે અસંખ્ય સંખ્યાઓ મળે અને અસંખ્ય સંખ્યાઓ મળે માટે તેને આપણે અંતરાલમાં દર્શાવવું પડે તો આટલું ક્લેરિફાય હોવું જોઈએ કારણ કે વિધેયનો વિસ્તાર અને આંકડા શાસ્ત્રનો વિસ્તાર બંને અલગ છે તો પાછું આના પર જઈએ
के वर्गमूल ની અંદર ની કોઈ પણ સંખ્યા જે છે એ ન્યૂનતમ 0 હોવી જોઈએ, કારણ કે આપણે વિસ્તાર મેળવવાનો છે અને વિસ્તારમાં ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત વચ્ચેનો જે સ્પેસ છે એને વિસ્તાર કહેવાય આપણે. તો ન્યૂનતમ કિંમત 0 પોસિબલ છે આપણે ચેક કરી લઈએ. તો આની કિંમત આપણે 0 મૂકીએ, કેમ? તો કે ઋણ તો લઈ શકાય નહીં. क्लियर? फरीथी समझाई दो, वर्गमूल नी अंदर नी किंमत क्यारे नेगेटिव होय नहीं, चल होय अचल होय गमे ते होय ऋण होय सके नहीं, मिनिमम 0 होय. अने आपणे विस्तार मेळववानो छे एटले न्यूनतम किंमत शोधवी छे, माटे अंदर नी किंमत आपणे शून्य लईए अने चेक करीए. लईए एटले शून्य लई लेता नथी, शून्य छे के नहीं चेक करीए. शून्य मूकीए तो आपणे ख्याल छे के आखुं टोटल 0 क्यारे थाय, तो मने ख्याल छे के x छे 1/2 मूकू, अहींया x हुं 1/2 मूकू, बराबर छे? 1/2 माइनस 3/2 નો હોલ સ્ક્વેર માઈનસ 1/4. તો 1/2 માઈનસ 3/2 કેટલું થશે? છેદમાં 2 આવશે, 1 માઈનસ 3 કેટલું થાય? પ્લસ 1 માઈનસ 1/2, સોરી, માત્ર 1/2 લેશું કે માઈનસ 1/2 લઈએ? तो माइनस 1/2 मैंने के लिए माइनस 4/2 लव माइनस 2 ना स्क्वायर माइनस 1/4. बीजू के आखी कीमत जो है जो 1/4 થતી હોય સ્ક્વેર સાથે, આટલાની કિંમત જો 1/4 મળતી હોય તો 1/4 માઈનસ 1/4 0 મળે. તો ચેક કરીએ કે આની કિંમત 1/4 શક્ય છે. ધારો કે આની કિંમત આપણે 1/4 લઈએ તો x માઈનસ 3/2 છે, મને કેટલી મળે? प्लस और माइनस 1/2 મળે. તો આની કિંમત જો હું પ્લસ ઓર માઈનસ 1/2 મૂકું તેનો વર્ગ કેટલો થાય? 1/4. અને આની કિંમત પ્લસ ઓર માઈનસ 1/2 શક્ય છે, કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાની કિંમત એ પ્લસ ઓર માઈનસ 1/2 પોસિબલ છે. એટલે જો આ પ્લસ ઓર માઈનસ 1/2 મૂકું તો 1/4 માઈનસ 1/4 0 થશે. આમ વર્ગમૂળ ની અંદરની કિંમત 0 શક્ય છે. ક્લિયર? x માઈનસ 3, સોરી, x નોટ 1/2, x माइनस 3/2 इक्वल टू प्लस और माइनस 1/2 लेता, समझ पड़ी? अल x माइनस 3/2 नी कीमत जो हूँ प्लस और माइनस 1/2 मुकू तो मने 1/4 माइनस 1/4 0 मिले. अने x माइनस 3/2 नी कीमत प्लस और माइनस 1/2 लई सकाय, कारण के वास्तविक संख्या छे. એટલે એનો મતલબ એ થયો કે વર્ગમૂળ ની અંદર ની કિંમત છે 0 શક્ય છે, અને 0 શક્ય છે તો મિનિમમ કિંમત 0, મહત્તમ કિંમત ઇન્ફિનિટી. તો આ થયો દાખલા નંબર 2. ત્યાર પછી મિત્રો દાખલા નંબર 3 છે, એમાં એક વર્ગમૂળ ની અંદર દ્વિઘાત સમીકરણ આપ્યું છે, x² - 4x + 6. પાછું એને આપણે પૂર્ણવર્ગ બનાવીએ. હવે પૂર્ણવર્ગ બનાવવા માટે મિત્રો અંતિમ પદનું સૂત્રની જરૂર નથી, કેમ? તો કે મધ્યમ પદ -4 હોય તો અંતિમ પદ +4 જ હોય. તો 6 ના 2 ભાગ કરી દઈએ, 4 + 2, તો આ પહેલા 3 પદ મને મળ્યા કે પૂર્ણવર્ગ બન્યું. કયું? x - 2 નો હોલ સ્ક્વેર. આ બની. હવે પાછું મિત્રો વર્ગમૂળ ની અંદર ની કિંમત મિનિમમ 0 હોય, મહત્તમ તો કેટલી બધી હોઈ શકે? આપણે વિસ્તાર મેળવવાનો છે, એટલે ન્યૂનતમ કિંમત છે એ 0 છે કે નહીં ચેક કરી લો. જો 0 ન હોય તો એનાથી આગળની કોઈ ધન કિંમત હશે, પછીની વાત છે, પહેલા 0 છે કે નહીં ચેક કરો. તો આ અંદર ની કિંમત છે x - 2 હોલ સ્ક્વેર + 2 = 0 મૂકીએ તો શક્ય છે? તો કે ના. કેમ? તો કે x - 2 નો સ્ક્વેર છે એ કદાચ 0 બને ત્યારે x = 2 મૂકો. x બરાબર 2 મૂકો તો 2 - 2 નો હોલ સ્ક્વેર 0 થાય, પણ આ + 2 છે એટલે x - 2 નો હોલ સ્ક્વેર + 2 એ ક્યારે 0 બને નહીં. કેમ? તો કે આ વર્ગવાળો પદ છે. જો આ વર્ગવાળા પદની મિનિમમ કિંમત તમે 0 મૂકો તો 0 + 2 એ મિનિમમ 2 બને, એનો મતલબ કે 0 બનશે નહીં. ક્લિયર? એટલે કેટલી બનશે? વર્ગમૂળની અંદરની કિંમત ઓછામાં ઓછી કેટલી બનશે? 2. આપણે હમણાં જ કીધું કે વર્ગવાળો પદ જે છે એ મિનિમમ આપણે 0 મૂકી શકીએ, પણ આમાં મિનિમમ 0 મૂકીએ તો આ માઇનસ 1/4 થઈ જાય, અને માઇનસ 1/4 છે એનું વર્ગમૂળ શક્ય નથી. એટલા માટે ટોટલની કિંમત આપણે 0 લીધી. આખાની કિંમત 0 શક્ય છે કે નહીં જોઈ લેવાનું. એટલે બીજા ઉદાહરણમાં આખાની કિંમત 0 શક્ય છે આ ચેક કર્યું, જ્યારે ત્રીજા દાખલામાં અંદરના ટોટલ પદની કિંમત 0 શક્ય નથી. કેમ? તો કે આ + 2 છે જ્યારે અહીં માઇનસ હતું. ક્લિયર? આ ધન કિંમત છે અને આ પણ ધન કિંમત છે, તો ધન કિંમતનો સરવાળો ક્યારે 0 ના થાય, બધાને ખ્યાલ છે? એટલે ત્રીજા દાખલામાં બીજા દાખલાથી અલગ છે. ફરીથી સમજાવી દઉં, આ કિંમત 0 છે કે નહીં એવું ચેક કરો તો 0 નથી. કેમ? તો કે આની મિનિમમ કિંમત 0 મૂકો તો પણ 2 વધે. ક્લિયર? એનો મતલબ એ થયો કે વર્ગમૂળની ઓછામાં ઓછી કિંમત 2 થશે વર્ગમૂળની અંદરની. માટે કહી શકાય કે f(x) નું ન્યૂનતમ મૂલ્ય
रूट टू थाय क्यारे तो के आ जीरो मूकी शकाय कारण के x बराबर 2 मूको तो आ शून्य थी जाय पाछो मन में प्रश्न थाय के शून्य थी मोटी तो शून्य थी मोटी कोई पण बने दाखला तरीके x बराबर -1 मूको तो x ની જગ્યાએ -1 મૂકો તો -1 -2 -3 નો વર્ગ 9 9 2 ક્લિયર એટલે મિનિમમ કિંમત કોઈ પણ ના વર્ગની શૂન્ય મૂકી શકાય આ શૂન્ય મૂકાશે આખાની શૂન્ય નથી જ્યારે આની અંદર આ શૂન્ય મૂકશો તો વર્ગમૂળમાં નેગેટિવ થાય એનો મતલબ કે આપણે આખું શૂન્ય ચેક કરીએ છીએ અને આખું શૂન્ય શક્ય છે માટે 0 છે આમાં આખું શૂન્ય શક્ય નથી 2 શક્ય છે એટલે વર્ગમૂળની અંદર છે એટલે √2 થી ઇન્ફિનિટી તો આ થયો મિત્રો વિધેયનો વિસ્તાર तो त्यार पछी मित्रों दाखला नंबर 4 જોઈએ તો દાખલા નંબર જે 4 છે એ ખૂબ જ અગત્યનો દાખલો છે જેડબલી માટે વિસ્તાર શોધવાનો ટેક્સ્ટબુક ની અંદર આ પ્રકારના પ્રદેશ મેળવવાના દાખલાઓ છે પરંતુ વિસ્તાર મેળવવાનો નથી હવે આના માટે સૌથી પહેલા શું કરવાનું તો કે આપણે 1 થી 3 માં પૂર્ણ વર્ગ બનાવતા વર્ગમૂળની બહાર હોય વર્ગમૂળની અંદર હોય પરંતુ આની અંદર તો સમય પદાવલી છે આપણે ભણ્યા ને કે સમય વિધેય અંશ અને છેદમાં એક વિધેય હોય એને આપણે સમય વિધેય કહીએ તે ટેક્સ્ટબુક માં છે तो एक अंश में द्विघात समीकरण जी और एक छेद में जी और अंश और छेद में द्विघात समीकरण होए तो डायरेक्ट कोई रीत नहीं कि क्या विस्तार આપણે શોધી શકીએ બીજો આપણે શું કીધું છે કે આપણો x બિલોંગ્સ ટુ r છે હવે મિત્રો x બિલોંગ્સ ટુ r નો મતલબ શું થાય તો કે આપણો ઇનપુટ છે એ વાસ્તવિક સંખ્યા ગણ છે મતલબ પ્રદેશ ગણ આપણો પ્રદેશ ગણ છે એ કેવો છે વાસ્તવિક સંખ્યા ગણ છે અથવા આ દ્વિઘાત સમીકરણમાં x છે એ વાસ્તવિક સંખ્યા છે આપણો આપેલ છે तो આના માટે શું કરવાનું કે જ્યારે અંશ અને છેદમાં એક એક દ્વિઘાત સમીકરણ આપેલું ત્યારે આપણે y ધારી લેવાનો y મતલબ fx ને આપણે હમણાં સમજાવ્યું કે fx એટલે y અને વિસ્તાર એટલે ક્રમિક જોડનો બીજો ઘટક તો કાર્તેજિયન પદ્ધતિમાં કહેવાય તેને ym y ધારી લઈ ચોકડી ગુણાકાર કરીએ તો ચોકડી ગુણાકારમાં x² + x + 1 y સાથે ગુણાકારમાં જશે = x² - x + 1 આ y છે એને અંદર ગુણાકારમાં લઈ જઈએ મતલબ બ્રેકેટ છોડીએ તો y x² y into x plus y આ જે જમણી બાજુનો પદ છે એને ડાબી બાજુ લઈ જાઓ તો આ x² માઈનસ થશે આ માઈનસ x + x થશે અને માઈનસ + 1 છે માઈનસ 1 = 0 થશે ક્લિયર હવે શું કરીએ મિત્રો તો કે સરખી ઘાત વાળા પદ સાથે લખીએ મતલબ આ yx² છે અને આ માઈનસ x² છે એ બંનેને સાથે લખું તો બંનેમાંથી x² સામાન્ય લઈએ તો y - 1 વધે પછી શું કરીએ તો કે આ yx છે અને આ x એને હું સાથે લખું તો એમાંથી x કોમન લઈએ તો y + 1 વધે અને છેલ્લું જે x વગરનું પદ છે y અને -1 છે એટલે છેલ્લે રાખે = 0 થઈ તો મિત્રો આ દ્વિઘાત સમીકરણ બન્યું x ની અંદર આ આપણું દ્વિઘાત સમીકરણ બન્યું તેને આપણે ax² bx + c = 0 સાથે તમે સરખાવો તો x² નો સહગુણક એટલે સ્મોલ a તો આપણા સમીકરણમાં x² નો સહગુણક y -1 છે તો a = y -1 x નો સહગુણક એટલે b એ થશે y + 1 અને અચળ પદ છે x સિવાયનું તે આપણું c એટલે y -1 ક્લિયર એટલે આપણે સાદરૂપ આપ્યા પછી જે x માં દ્વિઘાત સમીકરણ મળ્યું તેને આપણે ax² bx + c = 0 સાથે સરખાવો તો સ્મોલ a b c ની કિંમત મને મળી y ના સ્વરૂપમાં ક્લિયર હવે મહત્વની વાત છે મિત્રો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો આપણને આપેલું શું છે તો કે x બિલોંગ્સ ટુ r x બિલોંગ્સ ટુ r એટલે આ દ્વિઘાત સમીકરણનો ચલ અથવા આપણી ભાષામાં કેવું હોય તો દ્વિઘાત સમીકરણનું શૂન્ય અથવા બીજ અથવા અવયવ ક્લિયર તો દ્વિઘાત સમીકરણના બીજ છે એ આપણને વાસ્તવિક આપેલા છે હવે આપણે ધોરણ 10 માં ભણ્યા કે કોઈ પણ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક હોય તો એનો d કેવો થાય મિત્રો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય d² - 4 એટલે વાસ્તવિક મતલબ ભિન્ન હોય તો ડેલ્ટા ગ્રેટર ધેન 0 થાય અને સમાન હોય તો ડેલ્ટા ઇક્વલ ટુ ડેલ્ટા મતલબ d d ગ્રેટર ધેન 0 થાય ભિન્ન બીજ હોય તો અને d ઇક્વલ ટુ 0 હોય તો બે બીજ સમાન થાય પરંતુ બે બીજ મળે કારણ કે આપણને વાસ્તવિક સંખ્યા આપેલી છે માટે લખી શકાય કે આપેલા દ્વિઘાત સમીકરણનો d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 જ હશે d એટલે d² - 4ac ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપણો b y + 1 છે તો d² એટલે y + 1 નો વર્ગ - 4 a કેટલો તો y - 1 અને c કેટલો છે y - 1 મૂકી દઈએ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ક્લિયર આ શા માટે લીધું ફરીથી કહો કારણ કે x બિલોંગ્સ ટુ r એટલે દ્વિઘાત સમીકરણનો બીજ છે એ વાસ્તવિક છે માટે આ કન્ડિશન લઈ શકાય અને એના પરથી આ કિંમતો મૂકી દઈએ તો મને આ મળશે આનો વર્ગ કરો તો y + 1 નો વર્ગ 4 આ y - 1 નો હોલ સ્ક્વેર થાય તો y - 1 નો હોલ સ્ક્વેર એટલે y² - 2y + 1 = 0
આ 4 અંદર ગુણાકારમાં લઈ જઈએ તો y² 2y + 1 તેના રે આ -4 * y² એટલે -4y² - ગુણાકારમાં બધાને ખબર છે ગુણાકારમાં - થાય હવે હું પ્રશ્ન પૂછું કે - શા માટે થાય તેનો જવાબ આપણી પાસે કદાચ નહીં હોય ક્યારેક આપણે જણાવીશું તેની સાથેથી તો 4y² માઇનસ માઇનસ પ્લસ એટ વાય અને માઇનસ ફોર ઇન્ટુ પ્લસ વન એટલે માઇનસ ફોર ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો સાદુરૂપ આપીએ તો સરખા પદ છે એનું સાદુરૂપ પેલા આપીએ તો વાય સ્ક્વેર માઇનસ ફોર વાય સ્ક્વેર કેટલું થશે મિત્રો માઇનસ થ્રી વાય સ્ક્વેર ટુ વાય અને એટ વાય કેટલું થાય બે સમાન પ્લસ છે એટલે દસ વાય અચળ પદ વન અને માઇનસ ફોર એટલે માઇનસ થ્રી થશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઝીરો હવે સ્ક્વેર વાળું પદ છે તેનો સહગુણક માઇનસ છે તો આપણે શું કરીએ માઇનસ ને દૂર કરવા બંને બાજુ માઇનસ વડે ગુણીએ તો બંને બાજુ માઇનસ વડે ગુણો તો આ 3y² આ પ્લસ હતો તો માઇનસ થાય આ માઇનસ હતા પ્લસ થશે ઉપરાંત માઇનસ વડે ગુણવાથી અસમતા ચેન્જ થાય આ મિત્રો આ સ્ટેપ છે એ મહત્વનો સ્ટેપ છે ધ્યાનમાં રાખજો એક આ સ્ટેપ મહત્વનો છે ક્લિયર અને એક આ સ્ટેપ મહત્વનો છે આ દાખલાની અંદર આ ત્રણ સ્ટેપ મહત્વના છે આ સ્ટેપ આપણે સમજ્યું આપણે સમજ્યું તો આ સ્ટેપ છે એ ખૂબ જ મહત્વનું છે કેમ તો કે આ સ્ટેપ કઈ રીતે ના આવે છે તો એને આગળના સ્ટેપમાં બંને બાજુ માઇનસ વડે ગુણીએ બંને બાજુ માઇનસ વડે ગુણ્યા તો તમે એવું કહેશો કે માઇનસ થ્રી વાય ના પ્લસ થયા પ્લસ દસ ના માઇનસ થયા માઇનસ ત્રણ ના પ્લસ ત્રણ થયા તો ઝીરો નો માઇનસ ઝીરો કેમ ન લખાય તો ઝીરો અને માઇનસ ઝીરો મિત્રો બંને સરખા થાય એનો કોઈ મતલબ નથી પ્લસ ઝીરો લખો માઇનસ ઝીરો લખો કે ઝીરો લખો કારણ કે ઝીરોને આપણે ધન કે ઋણમાં સમાવેશ નથી કરતા એટલે ઝીરોને આગળ આપણે માઇનસ લખી ના શકીએ તો શું કરવાનું તો આપણે જનરલી મિત્રો ખ્યાલ છે કે આ રીતનું હોય માઇનસ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ થ્રી ક્લિયર માઇનસ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ માઇનસ થ્રી હવે બંને બાજુ માઇનસ વડે ગુણો તો માઇનસ ના ટુ થાય અને આ થ્રી થાય તો અસમતા બદલવી પડે કેમ તો કે માઇનસ વડે ગુણશો તો સંખ્યા નાની હતી તે મોટી થઈ જાય અને મોટી હતી તે નાની થઈ જાય આમ અસમતાની અંદર જ્યારે બંને બાજુ માઇનસ વડે ગુણીએ ત્યારે અસમતા ચેન્જ કરવાની ચેન્જ કરવી એટલે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન કરવાના ગ્રેટર ધેન હોય તો લેસ ધેન કરવાના ક્લિયર આ બધાને માટે આ ગ્રેટર ધેન આપણે લેસ ધેન લખીએ છીએ કારણ કે સંખ્યા જે જમણી બાજુ સોરી ડાબી બાજુની જે મોટી હતી એ નાની થઈ જશે માઇનસ વડે ગુણો એટલે ક્લિયર તો મને આ મળશે તો 3y² 10y 3 અવયવ પાડીએ 3 * 3 9 9 ના એવા ભાગ પાડો કે માઇનસ 10 મળે છેલ્લું પદ પ્લસ છે એટલે બંને નિશાની સરખી છેલ્લું પદ માઇનસ હોય તો વચ્ચેના પદની નિશાની વિરુદ્ધ આવે આ આપણે અગાઉના ધોરણમાં અવયવીકરણમાં ભણ્યા તો 3y² 10 ના ભાગ માઇનસ 9y માઇનસ y + 3 લેસ ધેન ઇક્વલ ટુ 0 હવે આ બંનેમાંથી 3y કોમન તો y - 3 માઇનસ 1 કોમન y - 3 તો હવે અવયવ મળ્યા 3y - 1 અને y - 3 લેસ ધેન ઇક્વલ ટુ 0 હવે સૌથી મહત્વનો આ સ્ટેપ છે મિત્રો આ બધા સ્ટેપ યાદ રાખવાના છે 1 2 3 અને 4 આ ચોથું સ્ટેપ સૌથી મહત્વનું છે હવે ધ્યાન રાખજો કે આવું 10માં ધોરણ સુધી આપણે ભણ્યા નથી આપણે મતલબ તમે ક્લિયર હવે આનો ઉકેલ કઈ રીતે મેળવવાનો દાખલા તરીકે તમને ખ્યાલ છે મિત્રો ઇક્વલ ટુ 0 હોય ધ્યાન આપીને સમજજો ઇક્વલ ટુ 0 હોય તો હું ડાયરેક્ટ લખી શકું કે y બરાબર 3 અને y બરાબર 1/3 ક્લિયર ઇક્વલ ટુ 0 હોય તો આના બરાબર 0 લઈએ તો y 3 મળે અને આના બરાબર 0 લઈએ તો y 1/3 મળે ઇક્વલ ટુ 0 હોય તો મને કેટલી કિંમત મળે 2 જ મળે પરફેક્ટલી પરંતુ મને શું આપેલું છે ઇક્વલ ટુ નથી આપેલા લેસ ધેન ઇક્વલ ટુ 0 આપેલા છે મિત્રો તો લેસ ધેન ઇક્વલ ટુ 0 નો મીનિંગ શું થાય તો આપણને ખ્યાલ છે કે આમાં y ની ગમે તેટલી કિંમત મને મળી શકે y ની કોઈ પણ કિંમત મૂકો પણ કેવી કિંમત મૂકવાની કે એ બેનનો ગુણાકાર છે એ હંમેશા ઋણ થવો જોઈએ તો મને એવી અસંખ્ય કિંમતો મળે ઇક્વલ ટુ 0 હોય તો મને બે જ કિંમત મળે પરંતુ લેસ ધેન કે ગ્રેટર ધેન હોય આમાં કોઈ પણ કિંમત મૂકો ચલો દાખલો દેખી 2 મૂકો તો 2 મૂકશો તો કેટલા થશે 6 6 ઓછા 1 5 5 ને આ માઇનસ 1 તો 5 ગુણ્યા માઇનસ 1 એટલે માઇનસ 5 માઇનસ 5 ઋણ છે પાલન થયું ત્યાર પછી 2.1 મૂકો 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 કોઈ પણ કિંમત મૂકો આમ અસમતા હોય ત્યારે બે કિંમત નહીં મળે અનંત કિંમતો મળે આ અસમતાનું સમાધાન થાય તેવી વાયની અસંખ્ય કિંમતો મળે અને અસંખ્ય કિંમતો મળતી હોય તો એની અત્યાર સુધી આપણે કોઈ મેથડ નથી ભણ્યા માત્ર ઇક્વલ ટુ 0 હોય તો બે જ વેલ્યુ મળે અને બે જ વેલ્યુ મળે તો ડાયરેક્ટ બંને બરાબર શૂન્ય લો ડાયરેક્ટ આપણો આન્સર તો આના માટે શું કરવાનું મિત્રો તો જ્યારે બે અવયવનો ગુણાકાર હોય અને ગ્રેટર ધેન કે લેસ ધેન 0 હોય ત્યારે શું કરવાનું સંખ્યા રેખા દોરવાની
શું કરવાનું સંખ્યા રેખા દોરવાની ક્લિયર સંખ્યા રેખા દોર્યા પછી જે બે અવયવ મળે કયો અવયવ મળ્યો તો આ બે અવયવ મળ્યા ના એના બરાબર જીરો લો સંખ્યા રેખા દોરવાની ક્યારે આવું કરવાનું તો કે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય તો જીરો હોય તો બે જ વેલ્યુ મળે જીરો નથી એટલે સંખ્યા રેખા દોરવાની બંને અવયવ બરાબર જીરો મૂકો એટલે વાય બરાબર ત્રણ મળે અને વાય બરાબર વન બાય થ્રી મળે એટલે સંખ્યા રેખા પર મૂકી દો તો વાય ની કિંમત આ ત્રણ અને વાય ની કિંમત વન બાય થ્રી મેં મૂકી દીધી ક્લિયર આ બે અવયવ છે જો ત્રણ અવયવ હોય તો મને આવી વાય ની ત્રણ કિંમત મળત તો સંખ્યા રેખા પર ત્રણ કિંમત મૂકત સમજ પડી તો આપણે શું કર્યું આના બંને બરાબર જીરો લઈએ તો વાય ની ત્રણ અને વન બાય થ્રી એ બંને કિંમત મૂકી દીધી ત્રણ અને એનાથી નાના વન બાય થ્રી છે મેં મૂકી દીધા ક્લિયર આટલું હવે શું કરવાનું તો કે આ બે સંખ્યા મેં સંખ્યા રેખા પર મૂકી તો સંખ્યા રેખાનું કેટલા ભાગમાં વિભાજન થયું ત્રણ ભાગમાં કયો તો કે માઇનસ સોરી વન બાય થ્રી ની ડાબી બાજુનો ભાગ બંનેની વચ્ચેનો ભાગ અને ત્રણ ની જમણી બાજુનો ભાગ ત્રણ ભાગ થયા સંખ્યા રેખા હવે શું કરવાનું તો કે વચ્ચેનો મને જે પોર્શન મળે ને એનું કોઈ પણ એક બિંદુ છે એ આમાં મૂકી દેવાનું તો વચ્ચેનો મારો પોર્શન એટલે તો કે વન બાય થ્રી થી થ્રી ની વચ્ચેનો સંખ્યા રેખા મને મળી તો વન બાય થ્રી થી વન થ્રી સોરી વન બાય થ્રી થી થ્રી એમાં વચ્ચેનો અંક કયો આવશે એક આવશે બે આવશે તો રેન્ડમલી હું મૂકી દઉં વચ્ચેની કિંમત કઈ છે એક તો એક આવશે એક તો બે આવશે ક્લિયર વચ્ચેની કિંમત તો વચ્ચેની કિંમત છે એ આનું સમાધાન કરે છે જોઈ લો તો વન મૂકી આમાં વાય બરાબર વન તો મને શું મળશે આ ત્રણ ઓછા એક અને વન માઇનસ થ્રી એટલે કેટલું મળે ત્રણ ઓછા એટલે બે બે ગુણ્યા માઇનસ બે એટલે કેટલા થાય માઇનસ ચાર માઇનસ ચાર છે એ લેસ ધેન ઝીરો છે જ એટલે વાય બરાબર બે મૂકો બે મૂકીએ તો કેટલા મળે મિત્રો છ ઓછા એક અને બે ઓછા ત્રણ તો છ ઓછા એક એટલે પાંચ બે ઓછા ત્રણ માઇનસ એક પાંચ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ પાંચ લેસ ધેન ઝીરો છે ક્લિયર એનો મતલબ એ થયો કે બંને બરાબર ઝીરો લઈ અને જે વાયની બે કિંમત મળી એ મેં સંખ્યા રેખા પર મૂકી એટલે સંખ્યા રેખાનું ત્રણ ટુકડામાં વિભાજન થયું એમાંથી વચ્ચેના ટુકડાની કોઈ પણ બે કિંમત રેન્ડમલી મૂકવાની રેન્ડમલી તમને ઈચ્છા થાય તે કોઈની ઈચ્છા થાય કે એક પોઈન્ટ પાંચ મારે મૂકવા મૂકી દો કોઈની ઈચ્છા થાય બે પોઈન્ટ નવ મારે મૂકવા છે મૂકી દો કોઈની ઈચ્છા થાય વન બાય થ્રી થી થોડીક મોટી મૂકી દો તો વચ્ચેની કોઈ પણ કિંમત મૂકશો તો આ અસમતાનું સમાધાન કરશે એનો મતલબ એ થયો કે આપણો ઉકેલગણ છે એ વચ્ચેની કિંમત જશે વચ્ચેની કિંમત એટલે વન બાય થ્રી થી થ્રી અને વન બાય થ્રી થી થ્રી રેખાખંડને મારે દર્શાવવો હોય તો આપણે અંતરાલ ભણ્યા ક્લિયર અંતરાલ વન બાય થ્રી થી થ્રી અને સમુદ્ર અંતરાલ કેમ તો કે ત્રણ અને વન બાય ત્રણ બંને શક્ય છે કારણ કે ઓર ઇક્વલ ટુ ઝીરો છે એટલે બંને છેડા લેવાના તો આ થયો આપણો જવાબ હવે ઘણાને પ્રશ્ન થાય કે ત્રણ ની મોટી કિંમત મૂકીએ તો ધારો કે ત્રણ ની મોટી કિંમત અહીં દાખલો ચાર છે આમાં ચાર મૂકો ચલો ચાર મૂકીએ તો કેટલા થાય બાર ઓછા એક આમાં ચાર મૂકો તો ચાર ઓછા ત્રણ તો બાર ઓછા એટલે અગિયાર થાય મિત્રો ચાર ઓછા ત્રણ એક થાય અગિયાર ગુણ્યા એટલે ધન અગિયાર થયા તો આને આવું લખાય અગિયાર લેસ ધેન ઇક્વલ ટુ ઝીરો લખાય તો કે ના કેમ તો કે અગિયાર પોઝિટિવ છે તેનો મતલબ એ થયો કે ત્રણ ની જમણી બાજુની કોઈ પણ કિંમત તમે આમાં મૂકશો તો આ અસમતાનું સમાધાન કરશે નહીં એ જ રીતે વન બાય થ્રી ની ડાબી બાજુની કોઈ પણ મૂકો તો આપણે મૂકીએ તો વન બાય થ્રી ની ડાબી બાજુ ઝીરો આવે મિત્રો આ સંખ્યા ઝીરો આવશે ને તો આ ઝીરો છે મિત્રો એ ઝીરો હું મૂકું આમાં તો થ્રી વાય માઇનસ વન લખી ઝીરો માઇનસ વન એટલે માઇનસ વન થાય આમાં ઝીરો માઇનસ થ્રી એટલે માઇનસ થ્રી થાય તો માઇનસ માઇનસ તો પ્લસ થાય તો પ્લસ ત્રણ લેસ ધેન ઝીરો લખાય ક્લિયર તો આમ વચ્ચેની કિંમતો આપણું સમાધાન કરશે અને આપણું સમાધાન કરે માટે વાય ની કિંમત છે એ વન બાય થ્રી થી થ્રી ની વચ્ચે હશે માટે લખાય વાય બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ વન બાય થ્રી થી થ્રી કારણ કે રેખાખંડ છે રેખાખંડ એટલે અસંખ્ય બિંદુનો ગણ અને રેખાખંડને અંતરાલની પરિભાષામાં આ રીતે લખાય એ આપણે ગણ સિદ્ધાંતમાં ભણ્યા આ ક્લિયર અને આ મેથડ છે મિત્રો એનું નામ છે વેવે કવ મેથડ ડબલ્યુ એ વી સી યુ આર વી વેવે કવ મેથડ અને આ મેથડ ક્યારે ઉપયોગ કરવાની કે જ્યારે અસમતા આપેલી હોય એટલે કે બે અવયવનો ગુણાકાર જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેન હોય મિત્રો ત્યારે આપણા દ્વિઘાત સમીકરણના સાદા અવયવની રીતે ચાલશે નહીં વેવે કવ મેથડનો ઉપયોગ કરવો પડે